શરદ પૂનમની રાતે ગરબા ગાવાની સાથે દૂધ પૌવા ખાવાનું અનેરું મહત્વ રહેલું છે. આજે આપણે વાત કરીશું શરદ પૂર્ણિમા. આ દિવસે ચંદ્ર શીતળતા રીલાવે છે તેમજ ખૂબ પ્રકાશે છે. આ દિવસના વરસાદથી મોતી પાકે છે તેથી તેને માણેક કઠારી પૂનમ કહેવામાં આવે છે. કહે છે કે આ રાત્રે જો સમુદ્ર પર વરસાદ થાય ને એના ટીપા જે જે છીપોમાં પડે છે તે છીપોમાં મોતી બંધાય છે. આસો સુદ પૂનમના દિવસે શરદ પૂનમ પણ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ શરદ પૂનમના રોજ ગોપીઓ સાથે રાસ ક્રીડા કરી હતી. આ દિવસે રાસ તથા કોજાગર વ્રત કરવામાં આવે છે. ભગવાનને દૂધ પૌવાનો પ્રસાદ ધરાય છે તેમજ જાગરણ કર્યા બાદ ચાંદીમાં દૂધ પલાળી રાખેલા પૌવાનો પ્રસાદ લેવામાં આવે છે.